અને આગળ વાત કરીએ અન્ય સમાચારની તો વડોદરામાં હરણી દુર્ઘટનાના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યું છે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન ગાંધીનગર જવા રવાના થઈ ગયું છે ગૃહ રાજ્યમંત્રી શિક્ષણ મંત્રીને તેઓ રજૂઆત કરશે શાળા સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા પણ રજૂઆત કરવામાં આવશે તો કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા રજૂઆત કરાશે હરણી બૌદ્ધ દુર્ઘટના મામલે હવે વાલીઓ મેદાનમાં આવ્યા છે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન હાલ ગાંધીનગર જઈ રહ્યું છે સાહેબ ગાંધીનગર કેમ જવાનો વારો કારણ કે તપાસ કરી રહી છે બે વસ્તુ છે એક તો એસઆઈટી તપાસમાં આજ સુધી જે ગુનેગાર શાળા સંચાલકો છે અને શાળાના પ્રિન્સિપલ સહિતના ટીચિંગ અને નોન સ્ટીચિંગ સ્ટાફ કેલા કોઈ એફઆઈઆર તક એફઆઈઆર સુધી દર્જ કરવામાં નથી આવ્યો અને વડોદરા મહાનગરપાલિકા જિમ્મેદાર અધિકારી કિલાફ એફઆઈઆર દર્જ કરવામાં નહીં આવે એસઆઈટી જેવા કોઈ સ્ટ્રોંગ ટીમની જરૂર નથી ખાલી એક ઇન્વેસ્ટિગેશનમાં પીએસએ લેવલના ઓફિસર ઇન્વેસ્ટિગેટ કર્યો હોત તો બી આની અંદર ગુના જે શાળા સંચાલકો પ્રાઇમા ફેસી આની અંદર નેગ્લિજન્ટ હતી એ બહાર પાડવામાં કોઈ એસઆઈટીની કે આઈપીએસ અધિકારીની કોઈ જરૂર નથી તેમ છતાં આટલી મોટી એક તમે ટાસ્ક ફોર્સ બનાવ્યું અને તેમ છતાં આની અંદર ગુના દાખલ કરવામાં તમે સાનતી કોના ઇશારે તમે આ બધું કરે છો અને કોણ તમને આ ઇશારા આપે છે એ અમે ઉપરથી જાણકારી લઈશું અમે કારણ કે અમને કઈ ને કઈ લાગી રહ્યા છે કે ઉપર લેવલથી બચાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ રજૂઆત કરવા આજે માન્ય હોમ મિનિસ્ટર અને માન્ય શિક્ષણ કહેશો કારણ કે ખૂબ જ દ્રાવક ઘટના છે ને વાલી મંડળમાં અમે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન તરીકે ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે અને અમે દરેક બાળકની કંઈ પણ પ્રોબ્લેમ હોય એના માટે લડીએ છીએ અને આગળ સુધી જ્યાં સુધી એનું નિરાકરણ ના આવે ત્યાં સુધી ઘણા આંદોલન બી કર્યા છે અને અત્યારે પણ અમે એ જ કરવા જઈ રહ્યા છે કારણ કે અમે ઘણી વખત કમિશનરશ્રીને પણ રજૂઆત કરી કલેક્ટરશ્રીને રજૂઆત કરી પણ હાલ હજી પણ કંઈ જ નિર્ણય આવ્યો નથી અને હજી ક્યારે આવશે એનો બી કોઈ આસાર નથી એટલે અત્યારે અમે જઈ રહ્યા છે ગાંધીનગર આપણા શિક્ષણ મંત્રી અને હોમ મિનિસ્ટરને મળવા માટે અને એમને પુરાવા સાથે રજૂઆત કરવા માટે ખૂબ જ રોષ છે વડોદરા પેરેન્ટ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન આજ પહેલાં બી ઘણી રડત આપી અને સક્સેસફુલી બધાને સજા અપાવી છે જો એલસીનું પ્રકરણ હોય કે કોઈ બી હોય બધાની અંદર એક ન્યાય આવ્યો છે આ આટલો બધો દુઃખદ બનાવ બન્યો છે ને પંદર દિવસ જેટલો સમય વીતી ગયો છે અને વડોદરા પેરેન્ટ્સ એસોસિએશને શ્રી અને પોલીસ કમિશનરશ્રીને આ માટે આવેદન બે વખત આપી ચૂક્યા છે પણ હજી બી પ્રાથમિક તપાસમાં જેનું નામ આરોપી તરીકે હોવું જોઈએ એ સ્કૂલ મેનેજમેન્ટ અને કોર્પોરેશનના અધિકારીઓ સામે કોઈ એફઆઈઆર થઈ નથી તો આના એફઆઈઆરના લેવા માટે અમે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના હવાલા સાથે અને જ્યારે હાઈકોર્ટની અંદર મોટોમાં વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન એક પાર્ટી બની ચૂક્યું છે ત્યારે ન્યાયપાળની ઝુંબેશ સાથે અને એની માંગ સાથે અમે એજ્યુકેશન મિનિસ્ટર અને હોમ મિનિસ્ટર પાસે જઈ ગયા છીએ